जय श्री कृष्ण अब्बा। जय श्री कृष्ण बेटा। बा आ सरला केम के देखाती नथी? बेठी हसे एना रूम मा, एनी बेन आवी से ने तो एनो सेडो झाली ने। हूं सिया आवी से? सिया आवी नथी, आ तारी वहु एने लई आवी से त्यांथी। એનો બાપ મરી ગયો છે ને, એટલે હવે ઈ એકલી પડી ગઈ, તો ઈ ક્યાં રહે? એટલે અહીંયા તેડી લાવ્યા। એટલે તમે એમ કહો છો બા કે આ સી આવે અહીંયા રહે આપણા ઘરમાં? હા, તો અહીંયા જ રહે ને, અને એને રાખવી જ પડશે ને, ઈ બીજે જાય ક્યાં? બા આ તમને તો ખબર હશે ને કે હું શેર બજારમાં તૂટી ગયો છું, મારી માથે 8 લાખ નું દેવ થઈ ગયું છે, ધંધાનું કોઈ ઠેકાણું નથી, અને અમારી પાસે આ સરલા આ સિયાને અહીંયા લઈને આવી, હવે મારે એને પાલવવાની તો ખરી કે નહીં? એ ખાલી પાલવવાની નથી, એ એનું તો છે ને સપણે થઈ ગયું છે, એટલે 5-6 મહિના પછી લગ્ન આવશે ને, એ ઈ ખર્ચો બધો તારે જ ઉપાડવો પડશે। હે ભગવાન, આ તો ભાઈરે થઈ। ઠીક છે, હવે તમે અહીંયા બેહો, હું એને મળતો આવું। તું જરાય ચિંતા કર માં, હું છું ને તારી સાથે, હું તારી મોટી બેન નહીં પણ માં સમાન છું। જો તારા જીજાજી આવી ગયા, મનસુ આ સિયાને કંઈક સમજાવો ને। પણ હું સમજાવવાનું છે એને? આ જુઓ ને, મારા પપ્પા ગુજરી ગયા ત્યારની સિયા રડ્યા જ કરે છે। તો ગુજરી ગયા તે હું થઈ ગયો? કોઈ અમર પટ્ટો લઈને નથી આવ્યા, અને આ બધી છે ને ચર્ચા તું મારી યારે રહેવા દે। તને ખબર છે ને મારે અત્યારે ધંધાનું કેટલું ટેન્શન છે, તમારે બેને જેમ કરવું હોય ને એમ કરો। પણ મનસુખ સાંભળ તો ખરા મારી વાત। મારી બેન દુખની માયરી આપણા ઘરે આશરો લેવા માટે અહીંયા આવી છે, અને તમે 2 સેકન્ડ પણ એની સાથે હસીને વાત ના કરી। જો સરલા, તને ખબર છે ને કે અત્યારે મારા માથા ઉપર કેટલું ટેન્શન છે, અરે નગારા વાગે છે મારા માથા ઉપર, ક્યાંય ચેન નથી પડતું મને। અરે પણ ટેન્શન તો આ દુનિયામાં બધા માણસને હોય છે, કયો માણસ એવો છે કે જેના માથે ટેન્શન ન હોય? જો બધાના ટેન્શનની ફરક હોય, કોઈને થોડું હોય કોઈને જાજુ હોય, અને આપણા ઘરની જો કોઈ નાની મોટી બાબત હોત ને તો હું ઠેબુ મારીને ઉડાડી દઉં, પણ તને ખબર છે ને મારા માથા ઉપર 8 લાખનું દેવું થઈ ગયું છે, કાંઈ સમજણ નથી પડતી કે હવે મારે કેવી રીતે ભરવું, ક્યાંય ચેન નથી મને અત્યારે। એ તમારી બધી વાત સાચી છે, પણ ઓલી છોકરી એના માથે આપ તૂટી પડ્યું છે, એ મા બાપ વગરની નોંધારી થઈ ગઈ છે। તમે એની સાથે 2 મીઠી વાત કરશો ને તો એના હૈયે ટાઢક વળશે। જો સરલા, તું સિયાને અહીંયા લાવી ને, એ મને ગમતી વાત નથી। કેમ ગમતી વાત નથી? એટલે સરલા, આ એક તો માંડ માંડ કરીને હું આ ઘર ચલાવું છું, માંડ કરીને 2 ટેભા ભેગા થાય ત્યાં તું નવું ટેન્શન લઈને આવી, તો હું સિયાને ક્યાં મૂકવા જાઉં? છે અમારું કોઈ સગું વાલું? ઓ હું આ તારા પિયરિયાના બધા હગાને મારે જ પાલવવાના? આ તો પાલવવા જ પડે રે સિયા, તમારી સાડી છે નથી કોઈ પારકી। જો સરલા, તને ખોટું ન લાગે અને આપણે ઝઘડા ન થાય ને, એટલે હું સિયાને આ ઘરમાં રહેવાની ના નથી પાડતો, પણ એક વાત તને ચોખ્ખી કરી દઉં છું, કાલે એના લગ્ન થાય ને, તેના લગ્ન પાછળ હું 1 રૂપિયો નહીં ખર્ચું, પછી તું મને કહેતી નહીં। Thank you.
કાલે મધુ કાકાનો ફોન આવ્યો હતો કે પપ્પાનું ગામડે મકાન વેચાઈ ગયું છે, એના 10 લાખ આવ્યા છે. હા દીદી, મને ખબર છે. મધુ કાકાનો ફોન મારા પર પણ આવ્યો હતો. સિયા, એ રૂપિયામાંથી તારા લગ્ન ધામધૂમથી થઈ જશે, તું ચિંતા ન કરતી. પણ દીદી, એ રૂપિયામાં તમારો પણ અડધો ભાગ ગણાય ને. મારે એમાંથી 1 રૂપિયો પણ નથી જોતો. એ બધા જ રૂપિયા તારા છે અને તું જ વાપરજે. પણ દીદી, જીજુ લપ કરીને તમારો ભાગ માંગશે તો? તું એની જરાય ચિંતા કરમાં. હું છું ને, એ આપણા પપ્પાની મિલકત છે, એટલે આપણા બંનેની કહેવાય છે. એમાંથી 1 પણ રૂપિયો એમને માંગવાનો હક નથી. તું જરાય ચિંતા ન કર. તારા જીજાજી કાંઈ નહીં બોલે. તું એક કામ કર, તું કાલે જ દેવાંગને મળ અને તારા લગ્નની વાત કર. તારા લગ્ન જલ્દીથી ગોઠવી દે, એટલે તારું ઘર બંધાઈ જશે અને કામ પતે. તું પરણીને સાસરે જતી રહીશ ને, એટલે તારું મન હળવું થઈ જશે. સારું દીદી, હું કાલે જ દેવાંગને મળીને બધી જ વાત કરું છું. પછી તમને કહીશ આવીને કે શું કહ્યું દેવાંગે. સારું, ચાલ હવે હું ઘરના બધા કામ પતાવી દઉં છું. હા, હું આવું છું હમણાં. સિયા, ચાલ અહીંયા બેસી. સિયા, તારા ચહેરા પર હજુ એ ઉદાસી દેખાય છે. તારા પપ્પાના મૃત્યુનો આઘાત હજુ એ તારા મન પરથી ગયો નથી? હા દેવાંગ, મારા પપ્પાના મૃત્યુનું દુઃખ હજી મારા મન પર છે. ક્યાં સુધી આમ માયુસ બેસી રહીશ? ક્યાં સુધી તારા મનને આમ દુઃખી કરતી રહીશ? જો પપ્પા તો એના માર્ગે જતા જ રહ્યા છે, માટે હવે એના ગયાનું આમ દુઃખ ન લગાડ. અને આમ પણ તું કદાચ હવે બેસીને આખો દિવસ રડ્યા કરે એની પાછળ, તો પણ એ પાછા તો આવી જવાના નથી ને. દેવાંગ, હું બધું સમજું છું, પણ ખબર નહીં કોણ જાણે મારા પપ્પાના ગયા પછી મને બધું આમ એકલું એકલું લાગે છે. મને એવું લાગે છે કે હું અનાથ થઈ ગઈ છું. અરે, એ તો તને તારા પપ્પા ઉપર બહુ પ્રેમ હતો ને, એટલે એવું લાગે છે. પણ હા સિયા, તું કઈ એકલી નથી. તારી સાથે હું છું, તારા દીદી છે, તારા જીજાજી છે, અમે બધા છીએ ને તારી સાથે. હા દેવાંગ, પણ મારા જીજુ મને એમની સાથે રાખવા નથી માંગતા. શું? તારા જીજાજી તને એની સાથે નથી રાખવા માંગતા? તેવા હું એમને ભારે પડું છું. મારા પર કરેલો 1-1 રૂપિયાનો ખર્ચો એમને ભારે પડે છે. એ મને સીધી રીતે કહી નથી શકતા, પણ હું એમના ઘરે રહું છું ને, એમને બિલકુલ નથી ગમતું. ઓ માય ગોડ. હા દેવા, એટલે જ મેં તને અહીં બોલાવ્યો છે, એ કહેવા માટે જ કે ચાલ હવે આપણે જલ્દી લગ્ન કરી લઈએ. ઠીક છે સિયા, હું અત્યારે જ ઘરે જઈને મારા મમ્મી પપ્પાને વાત કરું છું. જેમ બને ને એમ જલ્દીથી આપણે બંને લગ્ન કરી લઈશું. ઓકે? અને હા,
સિયા, તું દેવાંગને મળી આવી? હા દીદી, હું દેવાંગને મળીને આવી છું. શું કઈ લગ્નની વાત થઈ? હા દીદી, મારે અને દેવાંગને લગ્નની વાત થઈ. દેવાંગે કહ્યું છે કે આ મહિનામાં જ લગ્નનું ગોઠવી નાખીશું. તમારે લગ્નનું જેમ ગોઠવવું હોય ને એમ ગોઠવી નાખજો, પણ એક વાત કાન ખોલીને સાંભળી લેજો બેઉ. તારા લગ્નમાં હું એક રૂપિયાનો ખર્ચો નહીં કરું. મારી પાસે એવા કોઈ વધારાના પૈસા નથી, સમજ્યા? તમારો એકય રૂપિયો મારી બેનના લગ્નમાં નથી જોઈતો. હું મારી બેનને મંદિરમાં ફૂલહાર કરાવીશ, એને પેરે લુગડે વળાવી દઈશ, પણ તમારી પાસે એક પણ રૂપિયો નહીં લઉં. હા તો માંગતી નહીં. મારી પાસે એવો ફાલતુનો એકય રૂપિયો નથી કે હું તારી બેનની પાછળ ખર્ચો. એટલે તમને તમારી સાડીની પાછળ વાપરેલા પૈસા ફાલતુ લાગે છે? હા, તે ફાલતુ જ લાગે છે. કે તારા મા બાપે હું આને મારી હાટુ જણી છે કે આને લગ્નમાં ખર્ચો હું કરું? મનસુખ, મેં સપને પણ નહોતું વિચાર્યું કે તમારા વિચારો આટલા બધા હલકા હશે. તમે મારા પિયરિયાને ફાલતુ અને બોજ સમજો છો. મારે તમારી સાથે કોઈ આ વિશે વાત નથી કરવી. તમે અહીંથી જાઓ. તું આમ ઢીલી ન પડ, તારા જીજાજી તો બોલ્યા કરે. હું છું ને, હું તારા લગ્ન હેમ કેમ ઉકેલી દઈશ. હા, તું સેજ પણ ચિંતા ન કર. મારી બેન, સરલા સાંભળ તો ખરી, આજે હું તને ખુશીના સમાચાર આપું. ખુશીના સમાચાર? સેની ખુશી વળી? સરલા, આ શેર બજારની જે ઓફિસમાં હું શેર ખરીદતો હતો અને આ જે પેઢીનું મારી ઉપર 8 લાખનું દેવું થઈ ગયું હતું ને, એ શેઠિયાએ મારું દેવું માફ કરી દીધું અને મારે હવે દેવું નહીં ભરવું પડે. શું વાત કરો છો? તમારા શેઠે તમારું 8 લાખનું દેવું માફ કરી દીધું? હા હા સરલા, મારા શેઠે કીધું કે અમારી પેઢીમાં તમે ઘણા સમયથી વેપાર કરો છો, શેરની લેવડ દેવડ કરો છો, એટલે મનસુખભાઈ આજથી તમારું બધું દેવું માફ. આ તો ભગવાનનો ચમત્કાર કહેવાય કે તમારા શેઠે તમારું 8 લાખનું દેવું માફ કરી દીધું. હા સરલા, સાચું કહું ને તો મારા શેઠે આ દેવું મારું માફ ન કર્યું હોત ને તો આપણે ઘર વેચવાનો વારો આવત. એટલે તમે આપણું ઘર વેચવાનો વિચાર કરતા હતા? હા સરલા, હું આ ઘર વેચવાનો જ વિચાર કરતો હતો, પણ હું બીજો કરું પણ શું? હતો કોઈ બીજો મારી પાસે રસ્તો? મનસુખ, જો તમે આ ઘર વેચી નાખ્યું હોત તો આપણું શું થાત અને આપણે ક્યાં જાત? સરલા, આમાં તો ભગવાનનો જેટલો પાડ માનું ને એટલો ઓછો છે. ત્યાં ભગવાને મારા શેઠના મનમાં ભાવ જગાડ્યો અને અમારા શેઠે મારું દેવું માફ કરી દીધું, નહીતર આપણે ક્યાંય ના ન રહેત. મનસુખ, તમે આ શેર બજારમાં જે લેવડ દેવડ કરો છો ને, એ હવે ધ્યાન રાખીને કરજો કે ફરીથી આટલું દેવું ન થાય આપણા પર. સારું સારું, હું હવે ધ્યાન રાખીને ધંધો કરીશ અને આ હારા સમાચાર હું બાને આપી દઉં અને લે આ મીઠાઈનો બોક્સ. જા, તું તારું કામ કર, હું બા પાસે જઈ આવું. જે સિયાના લગ્ન છે, મંદિરમાં દેવાંગ અને સિયાના ફૂલાર કરી દેવાના છે, તો તમારી પાસે આશીર્વાદ લેવા આવી છે. આશીર્વાદ આપો. સુખી રહો, સુખી થાવ. ચાલો બા, અમે જઈએ છીએ. લગ્ન પતે ને એટલે સાંજે અમે ઘરે આવી જશું. ચાલો મનસુખ, મોડું થઈ જ આપણે. હા સરલા, ચાલો. એટલે એ મનસુખ, તું ક્યાં જાસ? તારે ક્યાંય નથી જવાનું, બેસાઈ. બા, એમને અમારી સાથે આવવા દો, કારણ કે એ સિયાના જીજાજી છે અને એની હાજરી જરૂરી છે લગ્નમાં. મને ખબર છે હો સરલા, આ માન મારા મનસુખને નથી,
પણ એના રૂપિયાને છે. તું અને સિયા એવું વિચારો છો ને કે મારો મનસુખ આના લગ્નમાં આવે અને એની પાછળ 5-10 હજાર ખર્ચે. હા, મારો મનસુખ એવો નથી. એ તારી પાછળ કે સિયાની પાછળ 1 રૂપિયો નહીં ખર્ચે, યાદ રાખજે. એકદમ સાચી વાત છે બા. તમારા લોકોની પાસે વધારાના રૂપિયા નથી. વધારાના રૂપિયા તો આ મારી નાની બેન સિયા પાસે હતા કે જે એના જીજુની પાછળ વેડફી નાખ્યા. આ તું કેવી વાત કરે છે સરલા? આ સિયાએ કેવી રીતે મારી પાછળ રૂપિયા ઉડાડ્યા? તમે કહેતા હતા ને કે તમારા શેઠે તમારું દેવું 8 લાખ રૂપિયા માફ કર્યું છે, પણ ના, આ તમારું 8 લાખ રૂપિયાનું દેવું આ મારી સિયાએ ભરપાઈ કર્યું છે. હું વાત કરે છે, મારું 8 લાખનું દેવું સિયાએ ભર્યું? હા મનસુખ, મારા પપ્પાનું જે ગામડામાં મકાન હતું એ વેચી નાખ્યું અને એના 10 લાખ રૂપિયા આવ્યા. એમાંથી 8 લાખ રૂપિયા આ સિયાએ તમારા શેઠને આપી અને તમારું દેવું માફ કર્યું. અને જો એ દેવું માફ ન કર્યું હોત ને તો આજે મારી આ સિયાના લગ્ન ધામધૂમથી કર્યા હોત, આવી રીતના મંદિરે ફૂલહાર ન કર્યા હોત. તમારી ખુશી માટે એણે એની ખુશી કુરબાન કરી દીધી છે. ને તમે છો કે લગ્નમાં આવવાની ના પાડો છો. ચાલ સિયા, આપણે કોઈની જરૂર નથી. બેટા મનસુખ, આ છોકરીએ આગળ પડીને તારું દેવું ચૂકવી દીધું અને આપણને મુસીબતમાંથી ઉગારી લીધા, અને આપણે બંને જણા એના માટે કેવું હલકું વિચારતા હતા. બેટા, આપણે આવું નહોતું કરવું જોઈતું. અરે, આગળ પડીને આપણે એના કામ ઉકેલવા જોઈતા હતા. પણ મનસુખ, હજી મોડું નથી થયું. આપણે જઈએ અને સિયાનું કામ ઉકેલી આપીએ. ચાલ બેટા. હા હા બા, હાલો અત્યારે જ જઈએ આપણે. હાલો.